સુરતમાં અને તે પણ ચોમાસામાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવાનો સમય આવ્યો છે. સુરતમાં પૂણા ગામ ખાતે આવેલ અંજની સોસાયટીમાં ઘણા સમયથી પીવાના પાણી માટે લોકો પરેશાની વેઠી રહ્યા છે અને આ અંગે સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરાતા આજે રાત્રે પાણી આવી જશે તેવી હૈયા ધરપત અપાઈ છે. જો કે તેમ છતાં પાણી ન આવતા ટેન્કરો દ્વારા લોકોને પીવાનું પાણી મેળવવું પડી રહ્યું છે, જેને લઈ લોકોમાં તંત્ર સામે અને સાથે સાથે કોર્પોરેટરો સામે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં અનેક વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય છે ત્યારે પીવાના પાણી માટે વલખા મારતા લોકોની સમસ્યાનો નિવેડો આવશે કે કેમ તે જોવું રહ્યું. જી, જી મારું નામ સુરેશભાઈ સુહાગ્યા, પ્રમુખ શાંતિ નિકેતન સોસાયટી પૂણાગામ. કેટલા દિવસથી પાણી નથી આવતું પૂણાગામમાં, નથી આવતું એવી વાત છે? પૂણાગામની અંદર છેલ્લા બે દિવસથી પાણીની સમસ્યા છે, કેમ કે છેલ્લા બે દિવસથી પાણી પીવાનું કે કોઈ પણ પ્રકારનું પાણી નથી આવતું. લોકો હેરાન થઈ રહ્યા છે. એક બાજુ સ્માર્ટ સિટી અને 24/7ની વાત કરી રહ્યા છીએ ત્યારે છેલ્લા 24 કલાકની અંદર ઘરોની અંદર એક ટીપું પણ પાણી નથી આવી રહ્યું, ત્યારે આ સ્માર્ટ સિટી અને 24/7 કઈ રીતે સફળ થશે એક સવાલ છે. બીજું કે આ જે પાણી ચોમાસા ભર ચોમાસે જો આ ટેન્કરની વ્યવસ્થા કરવી પડતી હોય તો આવનારા દિવસોની અંદર સુરત શહેરની આ જે પાણીની સમસ્યા છે એ કેટલી હદે વકરી શકે એ પણ એક સંશોધનનો વિષય છે. અને ખાસ કરીને જ્યારે શાસકોની આજે કાર્યકારીની બેઠક મળી રહી છે તો તેમાં પણ એ લોકોએ આના વિશે મંથન કરવું જોઈએ કે આવનારા દિવસોમાં બીજા સિટીની અંદર જે રીતે પાણીની સમસ્યા થઈ રહી છે એવી સમસ્યા મોટી પડકારરૂપ અહીંયા ઉદ્ભવ ન થાય તો એના માટે પણ શું કરવું, એના માટે પણ એ લોકો મનોમંથન કરે તો એક સારી વાત કહેવાય. તે ઉપરાંત હાલની પરિસ્થિતિએ પૂણા ગામની અંદર જે છેલ્લા બે દિવસથી પાણી નથી આવતું ત્યારે શાસક તો ઊંઘે છે, પરંતુ સામે પક્ષે વિપક્ષ પણ એટલો જ ઊંઘી રહ્યો છે. કારણ કે વિપક્ષને ફોન કર, જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો છે વિપક્ષના, એને ફોન કરવામાં આવે તો એ પણ એમ કહે છે કે 15 મિનિટમાં પાણી આવશે, 1/2 કલાકમાં પાણી આવશે. એ રીતે આજે બે દિવસ નીકળી ગયા છતાં પણ પાણી નથી આવી રહ્યું તો શું એનું પણ અધિકારીઓ સાથે કે કોઈ સાથે સંકલન નથી? એટલે તમામ બાબતે શાસક વિપક્ષની વચ્ચે સામાન્ય જનતાએ પીસાવાનો વારો આવે છે. અને આપ જોઈ રહ્યા છો અંજની સોસાયટીમાં કે સોસાયટીની અંદર 40થી વધારે એપાર્ટમેન્ટ છે ને એની જે બહેનો છે, વૃદ્ધો છે, મોટી ઉંમરની બહેનો છે, એ લોકોને પીવાનું પાણી આજે 4-4 માળ સુધી ખેંચીને લઈ જવું પડે છે. તો આથી વિકટ સમસ્યા કઈ હોઈ શકે? મારું નામ કિંજલ નીતેશ રાઠોડ છે. કઈ જગ્યાએ રહો છો? અંજની પૂણા ગામ. શું સમસ્યા? પાણીની તકલીફ છે. એકત્રા બે દિવસે આ તકલીફ ઊભી જ હોય છે અને છેલ્લા બે દિવસથી તો પાણી જ નથી આવતું. કેવી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો પાણી વગર તો પડવાની જ છે. 2-3 માળ ઉપર હોય ત્યાંથી નીચે છોકરાઓને રોવડાવીને અહીંયા પાણીમાં વારા ઊભું રહેવાનું, આપે ન આપે કોઈ, બધાયના તો ઓલું ન હોય. એટલા સમયથી પાણીની રાહે ઊભા છો અહીંયા ટેન્કર? આમ તો 1.25 કલાક તો થઈ ગઈ હશે અને પહેલા 1 કલાક વારામાં ઊભા રહ્યા, પછી ત્યારે વારો ન આવ્યો. એક હેલ ભરાઈ ગઈ તો પાણી ખલાસ થઈ ગયો. હવે આ ક્યારના વારામાં ઊભા છે તો પાછું પાણી ખલાસ થઈ ગયો. મારું નામ જોરુભાઈ કાળુભાઈ સાણસુર, અંજની સોસાયટી પ્રમુખ. કેટલા દિવસથી પાણી નથી આવતું? આ છેલ્લા બે દિવસ તો પાણી નથી આવતું મ્યુનિસિપાલિટીનું વાપરવાનું કોઈલું, અને કોર્પોરેટરને સંપર્ક કરી અને કીધું કે ભાઈ પાણીનો પ્રશ્ન છે, તો એણે એવું કીધું કે ભાઈ આજ રાતે આવી જશે. પણ સવારમાં જોયું તો હજી પાણી આવેલું હતું નહીં. પછી સવારમાં પાછો ફોન કરીને તો કે ભાઈ 1.5 કલાકમાં આવી જાય છે. અત્યારે 10:30 થયા તોય પાણી હજી આવ્યું નહોતું. પછી એને કહેવામાં આવ્યું કે ભાઈ તો ટેન્કરનું કંઈ કરાવો, પીવા માટેનું પાણી તો જોશે, વપરાશનું તો કંઈ વાંધો નહીં. એટલે કીધું ટેન્કરનું હમણાં કરાવું છું, કલાકમાં તમને જો ન આવે તો મને કોલ કરજો. પણ પછી કલાકમાં તો કંઈ પાણી આવ્યું, ટેન્કર આવ્યું નહોતું. પછી ડાયરેક્ટ ફોન કરી અને કીધું કે ભાઈ પાણીની જરૂર છે, પીવા માટેનું પાણી નથી અત્યારે, લોકો સવારમાં ઉઠ્યા મોઢા ધોવા પછી વપરાશ માટે, એના માટે પછી કે ટેન્કર મોકલો. પછી ત્યાંથી ટેન્કર મોકલ્યું ને અત્યારે આ બધા તમે જોવો છો. પાણી તો જીવન જરૂરિયાત પાણી છે, પાણીને વગર તો બધાને ખબર જ છે મુશ્કેલી પડે છે શું છે. એટલે પાણી તો જીવન જરૂરિયાત છે, એટલે પાણીની તો મુશ્કેલી પડવાની જ છે.